જરૂર, અમે બંને મા દીકરો છીએ એ વૃક્ષોનું જતન માટેનો સંકલ્પ લીધો છે અને સતત વૃક્ષોનું જતન કરીએ છીએ, વૃક્ષોને વાવીએ છીએ અને ઉછેરીએ છીએ. માત્ર વૃક્ષો વાવી દેવા એ જરૂરી નથી, પણ એ વૃક્ષનું જતન પણ થવું જોઈએ. અમે અમારી શાળાની અંદર પણ ખૂબ બધા વૃક્ષો વાવ્યા છે, ખાસ કરીને પ્લાસ્ટિકનો રીયુઝ કર્યો છે. અને આ ઉપરાંત બાળકોની અંદર આજે 5મી જૂન છે, તો અમે અમારા તમામ બાળકોને પણ કામીએ સોંપ્યું છે કે દરેક બાળક, અમારી શાળામાં 800 આસપાસ વિદ્યાર્થીઓ છે, તો 800 બાળકોને કીધું છે કે પોતાના ઘરે એક વૃક્ષ વાવે. આ ઉપરાંત નિબંધ લખે, પાણી બચાવ માટે સોલાર એનર્જીના ઉપયોગ દ્વારા, આ ઉપરાંત કચરાના નિકાલ માટે, અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવી અને કંઈ પણ એના પર કાર્ય કરે એ પ્રવૃત્તિ છે એ આજે અમારા બાળકો છે, એ શાળાના તમામ બાળકો પ્રવૃત્તિ કરવા જઈ રહ્યા છીએ. શાળાએ સવારમાં પણ SMC સભ્યને બોલાવી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલો છે. આ ઉપરાંત ભલે વેકેશન હોય, પરંતુ એક પણ અમારું વૃક્ષ છે પાણી વગર ન રહે, એટલા માટે વેકેશનની અંદર પણ અમે મા દીકરો છે ક્યાંય ફરવા જતા નથી, પરંતુ વૃક્ષના જતન માટે, અમારી શાળાના વૃક્ષોને પાણી આપવા માટે થઈને અમે અમારું વેકેશન છે એ શાળાને કુરબાન કરીએ છીએ અને શાળા પર હાજર રહી અને 2 કલાક સવારે અને 1 કલાક સાંજે પાણી આપવા માટે શાળા ખોલી અને વૃક્ષોને પાણી આપતા હોઈએ છીએ. તો મારા સાથે હું એકલી ન પડું એ માટે મારું સંતાન, મારું બાળક છે એ સતત મારી સાથે રહે છે. અને આ જ રીતે પરિવાર, સહપરિવાર એક સમાજ માટે સારું કાર્ય કરવા માટે સાથે જોડાય એ બહુ અત્યંત આવશ્યક છે. ખૂબ ખતરનાક, ખાસ કરીને શહેરીકરણના કારણે અને વિકાસના નામે આપણે આપણા રોડ પહોળાઓ કરીએ છીએ અને ખાસ કરીને સિમેન્ટ અને કોન્ક્રીટના જંગલો ઊભા કરીએ છીએ, ત્યારે આપણે બધા જ જાણીએ છીએ કે અત્યારે તાપમાન છે એ 50 ડિગ્રી આસપાસ અને હવે તો કદાચ 50થી પણ વધતું જાય છે. ખાસ કરીને એર ક્વોલિટી ઇન્ડેક્સની વાત કરીએ તો આપણું દિવસે ને દિવસે આપણું ભારત છે એ ખૂબ ઊંચા આંક ઉપર જઈ રહ્યું છે. એનો મતલબ એમ કે પોતાનું જે ક્વોલિટી ઇન્ડેક્સ છે એ વધારી અને તાપમાનને પણ વધારી રહ્યું છે અને પ્રદૂષણ વધવાના કારણે આપણે ઘરમાં 5 વ્યક્તિ હશે તો 5 વાહનો હશે કે જે પ્રદૂષણ ઉત્પન્ન કરતા હશે. અને ગ્લોબલ વોર્મિંગના કારણે આપણે બધા જ જાણીએ છીએ કે દિવસે ને દિવસે તાપમાન વધતું જાય છે, અસહ્ય ગરમી, એસીની બહાર લોકો રહી નથી શકતા, આવું વાતાવરણનું નિર્માણ છે એ થઈ રહ્યું છે. તો આ સમયે આપણે વધુ ને વધુ એસીનો ઉપયોગ કરવો એ નહીં, પરંતુ કુદરતી ઓક્સિજનના જનરેટર, કુદરતી એક તાપમાનને જે રિડ્યુસ કરે છે એવા આપણી પાસે ઈશ્વરના દીધેલા જે સાધનો છે એટલે કે વૃક્ષો છે, એ વૃક્ષો જ આપણા સાચા મિત્ર છે. અને વૃક્ષો ઉગાડી, માત્ર ઉગાડવા નહીં પરંતુ એને ઉછેરવા, એને ઉછેરીને મોટા કરવા, એનું જતન કરવું એ જ આપણો એક મોટો સંકલ્પ હોવો જોઈએ. ખાસ કરીને શહેરીકરણના કારણે અને વિકાસના કારણે અત્યારે વૃક્ષો છે કપાતા જ જાય છે, તો જેટલા પણ વૃક્ષો કપાય છે સામે એટલા વૃક્ષો વાવવામાં આવે, એનો ઉછેર કરવામાં આવે. જેટલી પણ જગ્યાઓ છે અત્યારે આખા ગુજરાતમાં આપણે જોઈએ તો કરોડો વૃક્ષો આપણે વાવી શકીએ એટલી જગ્યા છે, પણ આ માટે સૌએ કટિબદ્ધ બનવું પડશે અને સૌએ આમાં જોડાવવું પડશે, ત્યારે જ આ કાર્ય છે એ આપણે સક્સેસફુલી આપણે આપણા ગુજરાતને ઠંડુ કરી શકશું, ભારતને તાપમાનને ઠંડુ કરી શકશું.